નમસ્કાર મિત્રો એરબેન જ્યુલ્સના વધુ એક રસપ્રદ એપિસોડમાં તમારું સ્વાગત છે પાછલા બે એપિસોડમાં મિત્રો આપણે પતંગિયા વિશે થોડી સામાન્ય માહિતી મેળવી ઇન જનરલ પતંગીઓ શું છે એ આપણે જાણ્યું હવે એક એક પતંગિયું આપણે જોઈશું એમાં સૌ આપણે ઇન્ડિયન સનબીમ પતંગિયા વિશે થોડી ઘણી માહિતી મેળવીશું તો મિત્રો ચાલો સ્ટાર્ટ કરીએ આ પતંગિયું આખા ભારતમાં સામાન્ય રીતે જોવા મળે છે અને ગુજરાતમાં તેનું સારું એવું પોપ્યુલેશન સૌરાષ્ટ્ર સાઉથ ગુજરાત સેન્ટ્રલ ગુજરાતમાં નોંધાયું છે આ પતંગિયાની પાંખો અંદરની સાઈડથી કેસરી કલરની અને તેની બોર્ડર કાળા કલરની જોવા મળે છે તેમજ તેનો બહારનો ભાગ સફેદ કલરનો જોવા મળે છે કદાચ એટલે જ આ પતંગિયાને સૂર્યના કિરણોવાળું પતંગિયું અથવા તો ઇન્ડિયન સનબીમ કે કોમન સનબીમ કહેવામાં આવે છે તેમજ માદા પતંગિયાનું અંદરની પાંખો કાળા કલરની બોર્ડરવાળી અને અંદર ચાર સફેદ ધબ્બા જેવું જોવા મળે છે તેમજ બહારનો ભાગ સફેદ કલરનો જોવા મળે છે આ પતંગિયાની પાંખો એકતાલીસથી પિસ્તાલીસ મિલીમીટરની સાઇઝ ધરાવે છે આ પતંગિયાનું જીવન પણ પતંગિયા બનવાથી બે ત્રણ અઠવાડિયા સુધીનું જ હોય છે તેમજ આ પતંગિયાનું હોસ્ટ પ્લાન્ટ ડ્રોસેરા ઇન્ડિકા ડેરીસ સેન્ડન્સ સ્પીસીસ અને ક્રેબ આઈ ક્રિપર જેવા પ્લાન્ટ છે જો આવા પતંગિયા તમારે તમારી આસપાસ નિહાળવા હોય તો આ પ્રકારના છોડવાઓ તમારી આજુબાજુ હોવા જરૂરી છે જો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ પતંગિયા વિશે અવનવી માહિતી જાણતા રહે થેન્ક યુ